નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયો લેક્ચરની અંદર આપણે લઘુદ્રષ્ટિ, ગુરુદ્રષ્ટિ અને પ્રેસ બાયોપિયા વિશેની જાણકારી મેળવી લીધી. એ બધી વાત આપણે કરી દીધી કે પ્રેસ બાયોપિયા છે, લઘુદ્રષ્ટિ ગુરુદ્રષ્ટિ છે. તો લઘુદ્રષ્ટિ ગુરુદ્રષ્ટિ અને પ્રેસ બાયોપિયા વિશેની જાણકારી ઓલરેડી આપણે મેળવી લીધી હતી. એટલે માનવ આંખને રિલેટેડ તમામ ટોપિક પૂરા. હવે માનવ આંખને રિલેટેડ કોઈ ટોપિક બાકી નથી. હવે જે આપણે ટોપિક ભણવાનો છીએ ને એ પ્રકાશનું પેલા વક્રીભુવન ભણવાનું છે અને ત્યારબાદ આપણે પ્રકાશનું વિભાજન ભણવાનું છે. તો હવે પછીના ટોપિકની અંદર આપણે બહુ ઝાઝુ કામ કાંઈ બાકી રહેતું નથી 11મા ચેપ્ટરમાં, બરાબર છે. હવે જે આજે હું તમને જે ટોપિક ભણાવું છું ને એ સંપૂર્ણપણે કોર્સની અંદર છે. ભલે પ્રવૃત્તિમાં હોય, પ્રવૃત્તિની અંદર ભલે હોય આ ટોપિક, પણ તમારે સંપૂર્ણપણે કોર્સની અંદર છે. તમારે આ ટોપિકને પાકોય બી કરવાનો છે, પ્રવૃત્તિમાં હોવા છતાં બી લખવાનો બી છે ને યાદ બી રાખવાનો છે ને એક્ઝામમાં પૂછાવાનો પણ છે. તો ભલે પ્રવૃત્તિની અંદર હોય આ ટોપિકને પાકો કરવાનો લખવાનો છે. બોર્ડની પરીક્ષામાં પણ પૂછાય, ચોમાસિક પરીક્ષાની અંદર પણ પૂછાશે. તો હવે જોઈએ, આપણે ઝાઝો સમય ન બગાડતા આપણે એ વસ્તુ છે એનું એપ્લાય કરી દઈએ. તો કે આપણે પહેલા પહેલાં પ્રિઝમ દ્વારા પ્રકાશનું વક્રીભવન સમજશું અને ત્યારબાદ આપણે પ્રિઝમ દ્વારા પ્રકાશનું વિભાજન સમજશું. તો ફર્સ્ટ પહેલી વહેલી વસ્તુ, પ્રિઝમ દ્વારા પ્રકાશનું વક્રીભવન. પ્રિઝમ દ્વારા પ્રકાશનું વક્રીભવન ત્રણ લંબચોરસ વત્તા બે ત્રિકોણ ત્રણ લંબચોરસ હોય ને બે ત્રિકોણ હોય. હવે કઈ રીતે મારે તમને લંબચોરસ બતાવું, મારી પાસે છે નહીં અત્યારે કઈ ખાસ એવું અવેલેબલ આ ક્લાસમાં, લગભગ હું તમને સામાન્ય રીતે બતાવી દે કે ત્રણ લંબચોરસ કઈ રીતે. સપોઝ કે આપણે આને જોઈએ, આ છે ને આ ટેક્સ્ટબુક, અગણિતની ટેક્સ્ટબુક છે. એક લંબચોરસ, પછી એના જ માપનું અત્યારે મારી પાસે છે ને પણ આવી બીજી ટેક્સ્ટબુક એટલે બે લંબચોરસ, અને આવી ત્રીજી ટેક્સ્ટબુક એટલે ત્રણ લંબચોરસ. આવી રીતના ત્રણ લંબચોરસ લેવાના. એ ત્રણેય લંબચોરસને કેમ બનાવવાના? ત્રણ ઘરની જેમ એક લંબચોરસ આમ રાખી દેવાનું, એક લંબચોરસ છે એને આવી રીતે આમ રાખી દેવાનું, બીજાને આમ રાખી દેવાનું અને ત્રીજો છે એને આમ રાખી દેવાનું. પછી એને આમ ઢળતી સપાટી કરી નાખવાનું. આવી રીતે આમ છે, એક જ આવી રીતે આમ કરી નાખવાનું ઢળતી સપાટી, અને તમને આમ ત્રિકોણ જેવું હોય વચ્ચે બની જાય. તો ત્રણ લંબચોરસ, ચોપડી એક, ડસ્ટર એક ને ચોકનું બોક્સ, એ ત્રણ લંબચોરસ. અને એને એકબીજાથી આમ ઢળતી સપાટી હોય એમ રાખવાનું, એટલે ફ્રન્ટ એરિયા ઉપર જો તમને ત્રિકોણ દેખાય. અને મારી સાઈડ છે અહીંયા બીજો ત્રિકોણ અને અહીંયા પેલો ત્રિકોણ. તો આવી રીતે એ લોકો આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ટોટલ સામાન્ય રીતે જે બાજુઓ છે એ પ્રિઝમને ટોટલ પાંચ બાજુ હોય. આ પાંચ બાજુઓ છે એમાં ત્રણ લંબચોરસ હોય છે અને બે ત્રિકોણ હોય છે. હવે આપણે પ્રિઝમને દોરીએ, આ પ્રિઝમને દોર્યો આપણે. તો આ ત્રણ લંબચોરસ છે અને બે ત્રિકોણ છે, આપણે આ પ્રિઝમને દોરી દીધો છે, બરાબર છે. પ્રિઝમ લઈને આપણે એક પ્રકાશના કિરણામાંથી આપાત કરવાનો છે, જેને આપણે P અને Q નામ આપીએ. P અને Q નામ આપી દીધું. હવે આપણે 10મું ચેપ્ટર ભણી ગયા, આપણે ખબર છે કે પ્રકાશનું કિરણ જે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે સહેજ વળાંક પામે છે. એટલે આ પ્રકાશનું કિરણ આ વળાંક પામે જવું જોઈએ સીધું. પણ સીધું નથી જતું, એ સીધું જવાની જગ્યાએ સીધું જવાની જગ્યાએ વળાંક પામી ગયું. આ વળાંક પામેલા કિરણને આપણે E અને F નામ આપીએ.
પાછું પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય, આ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે પાછું એ વળાંક પામશે, પાછું એ પ્રકાશનું કિરણ છે એ વળાંક પામશે. આ વળાંક પામેલું કિરણ છે એને આપણે આર અને એસ નામ આપી દઈએ. અહીંયા જે લીધું બને આવનાર લીધો એમને નામ આપીએ એમ એમ ડેસ, અને અહીંયા જે લીધો છે એમને નામ આપીએ એમ એમ ડેસ. એટલે બે કામ છે. તો આકૃતિને તમે ધ્યાનથી સમજો, એક પ્રિઝમ દોરેલો છે, પ્રિઝમમાં પી અને ક્યુ આપાત કિરણ આપેલું છે, ત્યાંથી વળાંક પેલું છે ઈ અને એફ વક્રીભૂત કિરણ છે, ત્યાંથી ઓલું બહાર નીકળ્યું છે એફ અને એસ અથવા આર અને એસ છે, અને નિર્ગમન કિરણ કહેવાય. બે લંબ દોરેલા છે એન એન ડેસ અને બીજો લંબ દોરેલો છે એમ એમ ડેસ. અહીંયા જે ખૂણો બન્યો છે આ ઈ એફ અને આઈ કહેવાય, લખતો પી અને ક્યુ આપાત કિરણ એના પછી પી અને એફ વક્રીભૂત કિરણ એના પછી આર અને એસ નિર્ગમન કિરણ પછી ખૂણો આય આપાત કોણ ખૂણો આર વક્રીભૂત કોણ ખૂણો ઈ નિર્ગમન કોણ આટલી વસ્તુ મેં લખી, છ વસ્તુ લખી. પી અને ક્યુ આપાત કિરણ, ઈ અને એફ વક્રીભૂત કિરણ, પછી આર અને એસ નિર્ગમન કિરણ. આપાત કિરણ સાથે આઈ જોડાયેલો છે એટલે આવડો આઈ, એને આપાત કોણ કહેવાય. આ વક્રીભૂત કિરણ સાથે જોડાયેલા છે આ, એટલા માટે એને વક્રીભૂત કોણ કહેવાય. આ નિર્ગમન કિરણ સાથે જોડાયેલો ખૂણો છે એટલા માટે એને નિર્ગમન કોણ કહેવાય. બીજું શું છે તો કે આપાત કિરણની દિશામાં, એટલે કે આવડો આપાત કિરણ હતું એની દિશામાં નિર્ગમન કિરણને લંબાવો. આપાત કિરણની દિશામાં નિર્ગમન કિરણને લંબાવો એટલે આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચે ખૂણો બને. આપાત કિરણની દિશા છે અને એમાં નિર્ગમન કિરણની દિશાને લંબાવો એટલે આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચે જે ખૂણો બને એ ખૂણાને ડી કહેવાય. ઈ ખૂણા ડી ને વિચલન કોણ તરીકે ઓળખવામાં આવે. વિચલન કોણ અને ઉપર જે આ સપાટી છે ત્રિકોણની એ બી અને સી, અને આ સપાટીએ જે ખૂણો બને એ ઉપર જે ખૂણો બને છે એ ખૂણોને પ્રિઝમ કોણ કહેવાય. જો આમનો વિડીયો મળશે એનિમેટેડ વિડીયો કે આમ ચિત્ર દોરાતું હોય ને તમને કહેતા જાય તો એનિમેટેડ વિડીયો હું આ વિડીયો લેક્ચરની પાછળ મોકલી દઈશ. બીજું આ પ્રેક્ટિકલી છે બધી વસ્તુ, એટલે તમે મારી સામે બેઠા હોય ને હું દોડતો જાઉં ને તમે દોડતા જાઓ તો જ અંદાજો આવે કે કઈ રીતે આખી આખી ઘટના છે ને કઈ રીતના કિરણો છે, બાકી અંદાજો ન બે. બરાબર છે? તો આ થોડુંક પરીક્ષામાં પૂછાવાની વસ્તુ છે, એ વાત ફાઇનલ ચાર માર્કમાં, કારણ કે માનવ આંખ નીકળી ગયા પછી આ પ્રશ્ન પૂછાય કે પ્રિઝમ દ્વારા પ્રકાશનું વક્રીભવન સમજો ને આ બધું જ લખવાનું છે દોરવાનું છે, આમાં કોઈ વસ્તુને બાદકાત કરી શકાય જ નહીં. તો ફરીથી લાસ્ટ ટાઈમ એક વખત આકૃતિ દોરું છું, તમે આકૃતિની અંદર નજર રાખજો. ફરીથી એક વખત આકૃતિ દોરીને તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું, તમે એની અંદર નજર રાખજો. હજી અહીં મારે બે વસ્તુ બાકી રહી છે, એમ એમ ડેસ અને એમ એમ ડેસ, એ બે લંબ છે સપાટી લંબ. તમારે આ વસ્તુ ખાલી સમજાવવાની બાકી રહી ગઈ છે તો હું ફરીથી આકૃતિ દોરી અને પાછું એક વખત સમજાવવાનો પ્રયત્ન કરું, તમે સમજો. બરાબર છે?
तो आकृति दौरी फरी एक वक्त समझा फरी रिपीट नहीं करो। अने बीजू कीधु कि तमे चोपड़ो ने पेन लईने जेम हूँ दौड़ता जाओ एवी रीते तमे मारी हारू हार दौड़ता जाओ तो तमने बाजू में लखेला शब्द खबर पड़ से। अले चोपड़ो ने पेन लईने बेसो अने हूँ जेम दौरू छू ए मारी हारो हार तमे दौड़ता जाओ तो तमने आ बधी वस्तु की खबर पड़ से, बाकी खबर पड़ से नहीं। तो जो કેવી રીતે પ્રશ્ન પૂછ્યા છે ચાર માર્કમાં, તો ચાર માર્કમાં છ માસિક એક્ઝામમાં કે એટીસી કોઈ બી એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે પ્રિઝમ દ્વારા પ્રકાશનું વક્રીભવન સમજાવો, પ્રિઝમ દ્વારા પ્રકાશનું વક્રીભવન સમજાવો, તમારે શું લખવાનું થાય? પ્રિઝમ દ્વારા પ્રકાશના વક્રીભવન સમજાવો એની અંદર તમારે લખવાનું શું થાય? તો પ્રિઝમ દ્વારા પ્રકાશના વક્રીભવનની અંદર ફર્સ્ટ તો તમારે પહેલાં પ્રિઝમ વિશે થોડીક ડિટેલ લખવાની થાય। શું લખી શકાય પ્રિઝમ વિશેની ડિટેલ? તો કે પ્રિઝમને કુલ પાંચ સપાટી હોય છે, ટોટલ પાંચ સપાટી હોય, જેમાં ત્રણ લંબચોરસ સપાટી હોય, ત્રણ સપાટી લંબચોરસ હોય અને બે સપાટી છે એ ત્રિકોણાકાર હોય। તો આવી પાંચ સપાટી ધરાવતી આકૃતિને પ્રિઝમ તરીકે ઓળખવામાં આવે। જો કે જે લોકો ઓક્સફર્ડમાં ભણ્યા હશે તેને આપણે લેબની અંદર બધી વસ્તુ કીધી હતી અને લેબની અંદર એ બધી વસ્તુ આવતી હતી અને પ્રિઝમ બતાવેલો બી છે ઓક્સફર્ડની અંદર, અગાઉથી જેને નવમું ધોરણ કરેલું છે એમને, તો એમને તો પ્રિઝમ બતાવેલો જ હોય સર, એટલે ત્યાં આવી જ ગયું હોય બધું। જેને નથી કરેલું, બધર સ્કૂલમાં કરેલું છે એમના માટે તકલીફ છે, તેમના માટે કહું છું કે ભાઈ પ્રિઝમ તમારે લખવાનું, નેટ ઉપર સર્ચ કરશો એટલે પ્રિઝમના જેટલા ફોટા આવી છે એ બધા જ ફોટા આવી જશે। શું લખવાનું? શું તો કે પ્રિઝમને ટોટલ પાંચ સપાટી હોય છે, જેમાં પ્રિઝમને ત્રણ લંબચોરસ હોય છે અને બે ત્રિકોણાકાર સપાટી હોય છે। ત્રણ લંબચોરસ અને બે કેવી હોય છે? ત્રિકોણાકાર સપાટી હોય છે। તો પ્રિઝમનો ફ્રન્ટ એરિયા ભાગ નામ આપ્યું, પ્રિઝમને એ બી અને સી। તો પ્રિઝમ દોર્યો, તમે બી તમારી બુક લઈ લ્યો એમની અંદર આવો પ્રિઝમ દૂર નાખો, નામ આપી દો એ બી અને સી। એ ઉપર ખૂણો બને અહીંયા અમને પ્રિઝમ કોણ કહેવાય મેં લખેલું છે, પ્રિઝમ કોણ। તો એ જે ખૂણો બન્યો એમને પ્રિઝમ કોણ કહેવાય, બીજી કોઈ આકૃતિ નથી, ખાલી માત્ર આપણે એબીસી દોરી છે, પ્રિઝમ દોર્યો છે। પ્રિઝમની ઉપરની કોર્નરવાળી સપાટી છે એ પ્રિઝમ કોણ કહેવાય આપણે લખી નાખ્યું। હવે આપણે આની અંદર પ્રકાશ આપાત કરવાનો છે, તો આપણે આની અંદર પ્રકાશ આપાત કરીએ એમને E અને Q નામ આપીએ, તો આપણે પ્રકાશ આપાત કર્યું તો એનું નામ P અને Q। તમે પણ પેન લઈ પ્રકાશને આપાત કરો અને એમનું નામ PQ દર્શાવો, તો આપાત કરેલું પ્રકાશનું કિરણ P અને Q, આપણે લખ્યું આપાત પ્રકાશનું કિરણ P અને Q, લખ્યું આપાત પ્રકાશનું કિરણ P અને Q। એથી આગળ જોઈએ તો અહીંથી પ્રકાશનું કિરણ વળાંક, હકીકતમાં પ્રકાશનું કિરણ છે P અને Q, એ આવી રીતે સીધું જવું જોઈએ। પણ સીધું ન ચાલે, શું થાય છે એનું? તો કે એનું વક્રીભવન થાય છે, વક્રીભવન થયું એના આપણે ઈ અને એફ નામ આપો, કે આનું વક્રીભવન થયું અને આનું નામ આપણે ઈ અને એફ આપી દીધું, તો ઈ એફ આપણું વક્રીભૂત કિરણ છે આપણે આપી દીધું, એટલે ઈ એફ આપણું વક્રીભૂત કિરણ છે ઈ એફ। હવે પાછું અહીંથી બહાર નીકળશે, ટી એમ સીધું નહીં જાય પણ બહાર નીકળશે, તે પાછું વળાંક પામશે, એ વળાંક વાળાને નામ આપી દો આર અને એસ, એટલે પ્રકાશનું કિરણ આપાત થયું, વળાંક પામ્યું અને પાછું બહાર નીકળ્યું, આપાત થયું, વળાંક પામ્યું, પાછું બહાર નીકળ્યું, આ બહાર નીકળે આર અને એસ, એ આર એસ ને નિર્ગમન કિરણ કહેવાય,
તો આપણે એમને નિર્ગમન કિરણ બહાર નીકળ્યું એટલે નિર્ગમન કિરણ કહી દીધું. પછી બે લંબ દોર્યા છે, એક લંબ અહીંયા દોર્યો છે અને એક લંબ અહીંયા દોર્યો છે. આ લંબનું નામ છે એમ એમ એસ, આ લંબનું નામ છે એમ એમ એસ. એટલે આપણે અહીં લીધું છે એમ એમ એસ ને એમ એમ એસ લંબ છે. તો એમ એમ એસ અને એમ એમ એસ લંબ છે એવી વાર્તા કરતી હતી. પછી બીજું શું કીધું તો કે આ એક ખૂણો બને એને આપણે આઈ કીધો, અહીંયા જે એક બને એને આપણે આઈ કીધો. આ આઈ ને અપાત કિરણ સાથે સંકળાયેલું છે એટલે આપાત કોણ કહેવાય. તો આપણે લખી નાખ્યું આઈ આપાત કોણ, તો આપણે આઈ લખી નાખ્યું આપાત કોણ. પછી એથી આગળ જાય તો કે અંદર બે ખૂણા બને, અંદર બે ખૂણા મહિને બે ને આર નામ આપ્યું, અંદર જે બે ખૂણા મહિને એમને આર નામ આપ્યું. તમે પણ દોરી શકો છો યાર, એ આર ને ત્રિભુજ કોણ કહેવાય. તો આપણે એમ લખ્યું આર બરાબર ત્રિભુજ કોણ. કિરણ બહાર નીકળે ન્યાય ખૂણો બને જેને ઈ કહેવાય. કિરણ બહાર નીકળું ન્યાય ખૂણો બને જેને ઈ કહેવાય. આ ઈ છે એને નિર્ગમન કોણ તરીકે કારણ કે નિર્ગમન કિરણ સાથે સંકળાયેલું છે. તેમને આપણે નિર્ગમન કોણ કીધો, ખૂણો ઈ છે એટલે આપણે એને નિર્ગમન કોણ તરીકે ઓળખવામાં. વાત રહી બી વિચલન કોણ, તો વિચલન કોણ કોને કહેવાય તો કે આ આપાત કિરણને લંબ હતા અને નિર્ગમન કિરણને લંબ હતા એમની વચ્ચે જે ખૂણો બને આ આરએસ કિરણને આ લંબાવવાનું પાછળ સીધું અને પીક્યુ કિરણને સીધું લંબાવવાનું તો એમની વચ્ચે જે આ ખૂણો બને છે આવડો આ એક ખૂણો, એ ખૂણાને વિચલન કોણ ડી કહે છે. એ ખૂણાને અહીંયા જે ખૂણો બને એને વિચલન કોણ ડી કહેવામાં આવે છે એટલે ડી આપણો વિચલન કોણ છે. તો આને તો તમારે બે વખત પહેલાં આપણથી દોરવી પડે મારી આઈરો આયા ને બે વખત તમારે આમ વ્યવસ્થિત સમજવું પડે કંઈ ભેગું થયા એમને ન થાય. આને તમારે બે ત્રણ વખત જોવું પડે, બે ત્રણ વખત વિચારવું પડે અને બે ત્રણ વખત જોવો અને બે ત્રણ વખત વિચારો ને ત્યાં ભેગું થાય ત્યાં માંડ એટલી વસ્તુ મગજની અંદર ઉતરે, બાકી ઉતરે ઉતરે નહીં. બરાબર છે? તો તમારે સૌ પ્રથમ શું થાય તો તમારે મારી એરો હે આકૃતિ દોરવાની સ્ટોપ કરતો જવાનો, દોરવાની સ્ટોપ કરતો જવાનું. પહેલાં તો બે વખત તો એમનો વિડીયો જોવાય, બે વખત કમ્પ્લીટલી એમનો વિડીયો જોઈ લ્યો ને પછી એક વખત ચોપડીમાંથી જોઈ જોઈને આકૃતિ દોરે, ચોપડીમાંથી જોઈ જોઈને આકૃતિ દોરી લીધા પછી પાછો એક વખત મારો વિડીયો જોવાનો અને પછી આ બધું જોવાનું કે આ ક્યાંથી આવ્યું ને કેમ નામ આપ્યું, પી ક્યુ ને ઈ એફ ને આર એસ ને ખૂણો આઈ ને ખૂણો આર ને ખૂણો ઈ ને ખૂણો ડી ને ખૂણો એન એમ એમ ડેસ ને એન એન ડેસ કમ્પેર કરતું જવાય એટલે લગભગ તમને આવડી જાય. પણ એના માટે મહેનત કરવી પડે. તમે એક વખત વિડીયો જોઈને તમે કહી દો તો આવડી જાય એમ ન આવે. એ તો તમે અહીંયા બેઠા હોય ને કદાચ સ્કૂલે બેઠા હોય ને તો હું એક વખત ભણાવું ન આવે, મારે બે ત્રણ વખત રિપીટ કરવું જ પડે. અને જે ઓલરેડી હું બોર્ડ ઉપર કરી ચૂક્યો છું બે વખત, એટલે ઓલરેડી હું બે વખત રિપીટ કરી જ ચૂક્યો છું એટલે એમાં કંઈ વાંધો નથી ને. હજી હું એક વખત રિપીટ કરી જ જઈશ એટલે લગભગ કમ્પ્લીટલી પૂરું થઈ જશે. બરાબર છે? તો આખો પ્રશ્નનો જવાબ કેમ લખવો, તમારે આખે આખા પ્રશ્નનો જવાબ કેમ લખવો એની આપણે ચર્ચા કરી લઈએ એક વખત કે આખે આખા પ્રશ્નનો જવાબ કઈ રીતે લખાય. તો પ્રિઝમ દ્વારા પ્રકાશને વક્રીભવન સમજાવો, આવો પ્રશ્ન પૂછ્યો તો તમારે જવાબનો લખવાનો કઈ રીતે, પ્રિઝમ દ્વારા પ્રકાશનું વક્રીભવન સમજાવો, આવો પ્રશ્ન પૂછ્યો તો તમારે જવાબનો લખવાનો કઈ રીતે. તો કે પ્રિઝમને પાંચ સપાટી હોય છે, બીજો આપણે કેવો લખવાનો જેમાંની ત્રણ લંબચોરસ હોય છે અને બે ત્રિકોણાકાર સપાટી હોય છે. પછી આકૃતિ દોરવાની, આકૃતિ આખી દોરાઈ જાય પછી પોઈન્ટ કરીને લખવાનું કે પ્રિઝમની એબી સપાટી પર, પ્રિઝમની એબી સપાટી પર, પ્રિઝમની એબી સપાટી પર પી ક્યુ આપાત કિરણ છે, ઈ એસ સપાટી છે વક્રીભૂત કિરણ છે, ઈ અને એસ સપાટી છે વડાપાડી વક્રીભૂત કિરણ છે અને આરએસ સપાટી છે એટલે આરએસ કિરણ છે એ આરએસ કિરણ નિર્ગમન કિરણ છે.
तो ફરીથી એક વખત ઓ પ્રિઝમની AB સપાટી પરથી P અને Q આપાત કિરણ આપવામાં આવે છે. આ P અને Q હવા જેવા માધ્યમમાંથી કાચ જેવા પ્રિઝમ જેવા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તે લંબ તરફ વળાંક પામે છે. લંબ તરફ દસમા ચેપ્ટરમાં બધું આવી ગયું. આ EF એટલા માટે વક્રીભૂત કિરણ બને છે. EF વક્રીભૂત કિરણ એ કાચ જેવા માધ્યમમાંથી હવા જેવા પાતળા માધ્યમમાં જાય ત્યારે તે ફરીથી લંબથી દૂર જાય છે. લંબથી દૂર જાય છે, લંબથી દૂર જાય છે અને આરએસ કિરણ બહારું નીકળે છે એટલા માટે એમને નિર્ગમન કિરણ તરીકે ઓળખવામાં આવે છે. આ બધી થિયરી બોલું છું, થિયરી તમારે આમ લખવાની છે. એના પછી પોઈન્ટ કરીને લખવાનો PQ સાથે કોણ I સંકળાયેલો હોવાથી કોણ I ને આપાત કોણ કહે છે. EF કિરણ સાથે કોણ R સંકળાયેલો હોવાથી કોણ R ને વક્રીભૂત કોણ કહે છે. અને RS સાથે કોણ E સંકળાયેલો હોવાથી કોણ E ને નિર્ગમન કોણ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી એવું લખવાનું કે આપાત કિરણની દિશામાં નિર્ગમન કિરણની દિશાને લંબાવતા બનતા ખૂણાને વિચલન કોણ કેપિટલ D કહે છે. આપાત કિરણની દિશામાં નિર્ગમન કિરણને લંબાવતા બનતા ખૂણાને વિચલન કોણ D તરીકે ઓળખવામાં આવે છે. તો આખે આખી આવડા ટોપિક હતો એની થિયરી બોલ્યો અને એ થિયરી તમારે લખવાની છે ને, લખવી જ પડે. એટલે કેટલું લખવાનું થાય તો પેલું ઓલી પાંચ સપાટી ત્રણ લંબચોરસ ને બે ત્રિકોણ એ પેલા બે મુદ્દાઓ તમારે લખવાના. પછી બીજું હું લખવાનું તો કે બીજું ત્રિકોણ દોરવાનો, ત્રિકોણ દોરીને આકૃતિ બધી વ્યવસ્થિત દોરવાની, થોડોક ત્રિકોણ મોટો દોરવાનો એટલે બધા ખૂણાને એનું બધી ખબર પડે. આ ત્રિકોણ દોરાઈ જાય પછી તમારે શું લખવાનું, તો આ સાઈડમાં જો બધે બોક્સ કરી દીધા સાહેબ, દેખાય તમને? પી ક્યુ બરાબર આપાત કિરણ, એફ બરાબર વક્રીભૂત કિરણ, આર એસ બરાબર નિર્ગમન કિરણ, ખૂણો આઈ આપાત કોણ, ખૂણો આર વક્રીભૂત કોણ, ખૂણો એ નિર્ગમન કોણ, ખૂણો ડી વિચલન કોણ, ખૂણો એ પ્રિઝમ કોણ, એમ એમ ડેસ ને એન એન ડેસ લમ બરાબર. તો આવું વાત છે તમારો પહેલો પહેલો તમારા પહેલો મુદ્દા. પછી તમારા આ તમારો બીજો ભાગ, આ બીજો ભાગ લખાઈ જાય પછી તમારા થિયરી લખવાની, ચોથો સ્ટેપ તમારો થિયરી જે હું બોલું છું મોઢે એ લખવાની થાય. ચોથા સ્ટેપમાં થિયરી મોઢે લખવાની થાય. શું લખશું? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, એવી બાજુ પરથી પીક્યુ કિરણને આપાત કરવામાં આવે છે. બીજો મુદ્દો, પીક્યુ કિરણ હવા જેવા માધ્યમમાંથી પ્રિઝમના કાચ જેવા માધ્યમમાં પ્રવેશે ત્યારે તે લંબ તરફ વળાંક પામે છે. ત્રીજો મુદ્દો, આકૃતિમાં દર્શાવેલો વળાંક ઈએફ કિરણને વક્રીભૂત કિરણ કહે છે. પાંચમો મુદ્દો, ઈએફ કિરણ કાચ જેવા માધ્યમમાંથી ફરી હવા જેવા માધ્યમમાં જાય છે ત્યારે તે લંબથી દૂર જાય છે. આ લંબથી દૂર જતા કિરણ આરએસ ને નિર્ગમન કોણ કરે છે? નિર્ગમન કિરણ કરે છે. ઈ મુદ્દો. છઠ્ઠો મુદ્દો, પીક્યુ સાથે કોણ આઈ સંકળાયેલો છે જેને આપાત કોણ કહે છે. આરએસ કિરણ સાથે કોણ ઈ સંકળાયેલો છે જેને નિર્ગમન કોણ કહે છે. અને ઈએસ સાથે કોણ આર સંકળાયેલો છે જેને વક્રીભૂત કોણ. અહીં એબી સપાટીને લંબ એન એન ડેશ છે, જ્યારે એસી સપાટીને લંબ એમ એમ ડેશ છે. ખૂણા એ ને પ્રિઝમના ખૂણા એ ને પ્રિઝમ કોણ તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લો મુદ્દો લખવાનો કે નિર્ગમન આપાત કિરણની દિશામાં, નિર્ગમન કિરણના લંબાવતા જે ખૂણો બને છે ને વિચલન કોણ, ખૂણો ડી કહે છે. આટલી તો થિયરી લખવાનું, બે પીસ જેવું થાય સમજાવી દીધું છે. હવે આને કોઈ બહુ જાજુ ખેંચવાનો કોઈ અર્થ છે જ નહીં. બરાબર છે?
અને મેં તમને કીધું કે આ ટોપિક મારી સામે હોય તો હું તમને હજી બેટર રીતે સમજાવી શકું, આના કરતાં પણ વ્યવસ્થિત સમજાવી શકું. પણ અત્યારે આ પરિસ્થિતિને કારણે આપણે એકબીજાની સામે નથી, તો કોઈ વાંધો નથી. આમાં તમે દોડતા હોય કે તકલીફ પડે તો વોટ્સઅપના માધ્યમથી કે ફોન માધ્યમથી તમે મને પૂછી શકો છો. જે ક્વેશ્ચન તમને નથી ખબર પડતી, જે ટોપિક નથી ખબર પડતી, કે આમાંથી જે કોઈ મુદ્દો ખબર નથી પડતો, એ મુદ્દો ટોપિક કે એ બધું તમે મને પૂછી શકો છો. હું તમને એનો રિપ્લાઇંગ આન્સર આપી શકીશ. બરાબર, તો શક્ય હોય ત્યાં સુધી ટેક્સ્ટબુક સામે રાખો અને ચિત્રને સામે રાખીને દોરતા જાઓ અને સમજતા જાઓ, એ થઈ જશે. તો હવે પછીના બીજા વિડીયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટરને આગળ વધારશું. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આ ચેપ્ટરને આગળ વધારશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.